ઓલિમ્પિકના મેડલવીરોનું દિલ્હી એરપોર્ટ પર સ્વાગત. દિલ્હીના અશોક હોટલમાં કરાશે રમતવીરોનું સન્માન. સાંજે 6:30 શરૂ થશે કાર્યક્રમ. લોકસભામાં ઓબીસી અનામત સાથે જોડાયેલું બિલ પસાર. રાજ્યોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપતું બિલ નિર્વિઘ્ન પસાર. વિપક્ષે પણ આપ્યું બિલને સમર્થન. કોરોના રસીના પરીક્ષણના ડેટા જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સુપ્રીમે કેન્દ્રને કહ્યું પરીક્ષણના ડેટા જાહેર કર્યા વગર કોરોના રસીને કઈ રીતે આપી મંજૂરી. સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. આગામી સપ્તાહ દરમિયાન સારા વરસાદની શક્યતા નહીવત. છૂટાછવાયા વરસાદની આગાહી. હડતાળીના તબીબોને સરકારનો સીધો સંદેશ. સીએમ રૂપાણી કહ્યું ગેરવ્યાજબી માંગણીઓ સામે નહીં ઝૂકે સરકાર. નીતિન પટેલે કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર. હડતાળ પૂર્ણ કરે તબીબો. જુનિયર તબીબોની હડતાળને પગલે અમદાવાદ સિવિલમાં 25 મેડિકલ ઓફિસરની નિમણૂક. તો કોરોના યોદ્ધાના સન્માનપત્ર પરત કરવાનો હડતાળીના તબીબોનો નિર્ણય. નર્મદા જિલ્લામાં કોરોનાના નિયમના ઉડ્યા ધજાગરા. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા. લોકો કોરોનાની ગાઈડલાઈનનું પણ ભૂલ્યા ભાન.